પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં તમામ મિત્રોનું સ્વાગત, અભિવાદન. મિત્ર, પૃથ્વી પર જે કંઈ ઉર્જા પ્રાપ્ત આપણે કરીએ છીએ એનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. સૂર્યમાંથી જે ઉર્જા આપણે પ્રાપ્ત કરીએ એને સૌર ઉર્જા કે સૂર્ય ઉર્જા આપણે કહીએ છીએ. આ સૂર્ય ઉર્જાને નાથી એનો ઉપયોગ કરવા માટે વ્યવહારુ કહી શકાય એ પ્રકારના બિનખર્ચાળ એવા ઉપાયો હવે ઉપલબ્ધ બન્યા છે. સૂર્ય ઉર્જાનો એકદમ કાર્યદક્ષ રીતે લાભ લેવા માટે સૂર્યની દિવસ દરમિયાનની અને મોસમી ગતિ એના વિશે જાણકારી મેળવવી એ જરૂરી બાબત છે. સ્પેસિફિકલી ઉષ્મા, ઉષ્ણતામાન અને ઉષ્મા પ્રવાહ એના જે પ્રિન્સિપલ્સ છે, જે સિદ્ધાંતો છે, એના વિશે પણ બેઝિક ફંડામેન્ટલ નોલેજ હોવું જરૂરી છે. એના માટે ગરમી કઈ રીતે વહે છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં એ કઈ રીતે પ્રસરે છે, આ પ્રક્રિયાઓ સરળ રીતે કઈ રીતે કરી શકાય, એમાં કયો સિદ્ધાંત છે, એની ભૂમિકા શું છે, એના વિશે પણ આપણે મેળવવી જોઈએ જાણકારી. અને આ બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી બનાવી શકાય સૂર્ય ઉપકરણ, એ એપ્લાયન્સીસ આપણને ખૂબ ઉપયોગી સાબિત થાય એ પ્રકારના હોય છે. ઉષ્મા અને ઉષ્ણતામાનની મિત્રો વાત કરીએ તો એ બંને જુદી જુદી બાબત છે. આમ જનતા એકબીજાના પર્યાય તરીકે એનો પ્રયોગ કરે છે એવું પણ જોવામાં આવ્યું છે. ટૂંકમાં ઉષ્મા એટલે પદાર્થમાં કેટલી ઉર્જા કે ગરમી રહેલી છે એ, અને ઉષ્ણતામાન એ પદાર્થની ગરમીનું માપ છે. ઉષ્ણતામાનમાં તફાવત હોય એ વખતે ઉષ્મા ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ જતી હોય એ સિદ્ધાંત અમલી બનતો હોય છે. બંને પદાર્થનું ઉષ્ણતામાન એક સરખું થઈ જાય ત્યાં સુધી આ વહન ચાલુ રહેતું હોય છે. મિત્ર, ઉષ્મા વહનની ત્રણ જુદી જુદી રીત છે. પ્રથમ સંવહન, બીજું પ્રસરણ અને ત્રીજું કિરણોત્સર્ગ. એક ઘન પદાર્થમાંથી બીજા ઘન પદાર્થમાં ગરમી સંવહનની ક્રિયા દ્વારા પસાર થાય છે. પ્રવાહી કે વાયુ પદાર્થમાં ગરમી પ્રસરણ ક્રિયા દ્વારા પ્રસરતી હોય છે, અને કિરણોત્સર્ગ એ ક્રિયાથી ગરમી હવામાં તરંગરૂપે વહેતી હોય છે. ગરમીના પ્રવાહની ગતિ જે તે પદાર્થની ઉષ્મા પ્રતિરોધક શક્તિ પર આધાર રાખે છે. ઉષ્મા પ્રતિરોધક શક્તિ એટલે જે તે પદાર્થની ગરમી ગ્રહણ કરવાની કે રોકી રાખવાની શક્તિ. આ ઉષ્મા પ્રતિરોધક શક્તિ ઉષ્ણતામાનના પ્રમાણ પર આધારિત હોય છે. પદાર્થના બંધારણ પર પણ ઉષ્મા પ્રતિરોધક શક્તિનો આધાર હોય. એ જ રીતે પદાર્થનો પ્રકાર, જેમ કે એનું સ્વરૂપ વાયુ, પ્રવાહી કે ઘન, એ પણ એની ઉષ્મા પ્રતિરોધક શક્તિ નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ઉષ્મા પ્રવાહનો વિસ્તાર ઉષ્મા પ્રતિરોધક શક્તિ નક્કી કરવામાં પણ પોતાનો ભાગ ભજવતો હોય છે. મિત્ર, સૂર્યના કિરણોત્સર્ગ અને ગરમીના કિરણોત્સર્ગમાં પણ તફાવત હોય છે. સૂર્યનો કિરણોત્સર્ગ ક્ષ કિરણ, પ્રકાશ તરંગો, માઇક્રોવેવ્સ, ટેલિવિઝનના તરંગો અને રેડિયો તરંગોની જેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય કિરણોત્સર્ગનું એક એ સ્વરૂપ છે. ગરમીના પ્રવાહના કિરણોત્સર્ગમાં પદાર્થના રંગનું કોઈ મહત્વ નથી, પણ સૂર્યના કિરણોત્સર્ગમાં પદાર્થનો રંગ ખૂબ મહત્વનો છે. વાત થઈ આ રેડિયેશનની. આ કારણે કાળી કે ઘેરા રંગની વસ્તુઓ સૂર્યના કિરણોત્સર્ગને ગ્રહણ કરે છે, અને સફેદ કે આછા રંગની વસ્તુઓ સૂર્યના કિરણોત્સર્ગને વાયુમંડળમાં પરાવર્તિત કરે છે. ઉનાળો હોય, એકદમ તાપ હોય તો એ વખતે કાળા રંગના કપડાં પહેરીએ તો આપણને વધારે ગરમી લાગે, અને સફેદ વસ્ત્ર પહેર્યા હોય તો ઓછી ગરમી લાગે. 5 મિનિટમાં આજે આટલું બસ.